સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ ઉપર પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત. જિલ્લા કલેક્ટરે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં રખાયેલા મતદાન માટેના વીવીપેટ મશીનોનું કર્યું જાત નિરીક્ષણ. ડીસા તાલુકાના સમૂહ ગામેથી વિપ્ર પરિવારની સગીરભાઈની યુવતીનું લગ્નની લાલચીએ કરાયું અપહરણ. યુવતીના પરિવારજનોએ કાંકરેજના રણાવાડા ગામના વિપુલ દવે નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડીસામાં ત્રાટકેલી ટી સિરીઝ કંપનીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલની દુકાનોમાં પાડેલા દરોડાથી ફફડાટ. બિનઅધિકૃત રીતે ટી સિરીઝ કંપનીના ગીતો ડાઉનલોડ કરતા દુકાનદારોનો માલસામાન જપ્ત. ગુજરાતની હદમાં પિકઅપ ડાલુ લઈ આવેલા શખ્સોએ હરિયાણાથી ચોખા ભરી ગાંધીધામ જતી ચાલુ ટ્રકમાંથી 50,000 વધુની કિંમતના ચોખાના કટ્ટાની કરી ઉઠાંતરી. પીડિત ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજાગ અને સક્રિય બની ગયેલા સલામતી તંત્ર દ્વારા પણ દરેક વિસ્તારમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર આવેલા સરહદી બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર નાણાં હથિયાર તેમજ દારૂ સાથે ગુનાહિત માનસ ધરાવતા લોકોની અવરજવરને અટકાવવા ખાસ તકેદારી રખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે વહીવટીતંત્ર પણ સાબદું બની ગયું છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અત્યારથી જ પ્રયાસો શરૂ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લો માત્ર આંતરરાજ્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે પણ જોડાયેલો છે, જેથી સુરક્ષાની બાબતે બનાસકાંઠામાં ખાસ તકેદારી રાખવી એટલી જ જરૂરી બની રહે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બનાસકાંઠાને જોડતી 5 સરહદી બોર્ડર તેમજ બીજા અંતરિયાળ ચોર માર્ગો સહિત કુલ 12 જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે અને જો કોઈ ગતિવિધિ શંકાસ્પદ લાગે અથવા કોઈ ભયજનક માલસામાન કે હથિયારો જેવું લાગે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં પણ દર મહિને લાખો અને કરોડો રૂપિયાનો દારૂ બનાસકાંઠાની બોર્ડર ઉપરથી પકડાય છે. વળી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પણ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી છે. અગાઉ પણ પાકિસ્તાન સાથેની સરહદેથી આતંકવાદી ગતિવિધિઓ ઝડપાયેલી છે, ત્યારે ચૂંટણી સમયે તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી, જેથી ચૂંટણીના માહોલમાં આ સરહદી જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અતિ સંવેદનશીલ સ્થળોએ હાઈ ફ્રીક્વન્સી અને લોંગ મેમરીવાળા સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે, જેથી કોઈ પણ પ્રકારની ગતિવિધિ ઉપર નજર રાખી શકાય. આ સિવાય તમામ બોર્ડર ઉપર આજથી જ પેરામિલિટરી ફોર્સના 12 જવાનો પણ તૈનાત કરી દેવાયા છે તેવું જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા એક સરહદી જિલ્લા હૈ. હમારે જિલ્લે મેં અંતરદેશ અંતર રાજ્ય ઓર અંતર જિલ્લા બોર્ડર લગતી હૈ ઓર આદર્શ આચાર સંહિતા કી જાહેરાત કે બાદ મેં હમારી અલગ અલગ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલુ હૈ. હમારી 5 આંતરરાજ્ય ચેકપોસ્ટ હૈ ઓર હમને 7 અંતર જિલ્લા ચેકપોસ્ટ નહીં ચાલુ કરી હૈ. એસે મિલાકર કુલ 12 ચેકપોસ્ટ इस समय सक्रिय हैं. हमारी जो 5 महत्वपूर्ण अंतर राज्य की जो चेकपोस्ट हैं उस पर कोई किसी भी प्रकार की शराब या गैर कैदेसर शराब या फिर इसके अलावा गैर कैदेसर हथियार या कोई मादक पदार्थ की हेराफेरी ना हो, इसके लिए खास पुलिस की चेकिंग रखाई है और उसमें सब इंस्पेक्टर और उनके साथ में 6 पुलिस के कर्मचारी सतत चेकिंग कर रहे हैं. इसके साथ साथ आज से पैरामिलिट्री के जो जवान हैं वो भी चेकिंग में साथ रहेंगे.
ये जो 5 हमारी मुख्य चेकपोस्ट हैं उस पर सघन चेकिंग हो और हमेशा उनके ऊपर वॉच रहे, इसके लिए हमने वहाँ पर जो CCTV कैमरे लगे हुए हैं उनको हमने अच्छा अपग्रेड किया है। इसमें IP2 कैमरा वेरीफोकल लेंस के साथ लगाया है जिसमें नाइट विजन है और रात में भी गाड़ी का नंबर ठीक से दिखे, ऐसा हमने अच्छी क्वालिटी के कैमरे वहाँ लगाए हैं। और इनमें 15 से 20 दिन तक का जो सिक्योरिटी का जो कैमरे की फीड है उसका बैकअप रहेगा और इससे वहाँ पर जाने वाली और आने वाली जो गाड़ियाँ हैं उसके ऊपर सतत हमारी निगरानी रहेगी। विधानसभा चूंटनी संदर्भे वहीवटी तंत्र की पूर्व तैयारी आगे धपी रही है, त्यारे बनासकांठाना नवा कलेक्टर अने जिला चूंटणी अधिकारी RJ माकड़ियाए आजे मतदान माटे उपयोगमां लेवानार VVPAT मशीनोनुं આગોતરું નિરીક્ષણ કર્યું હતું। વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં યોજાય તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કડકપણે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માકડિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર જિલ્લામાં સુદૃઢ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ત્યારે ચૂંટણીને અનુલક્ષી જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર RJ માકડિયાએ આજે પાલનપુર ખાતેની પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવેલ VVPAT મશીનોનું FLC નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે પાલનપુરના પ્રાંત અધિકારી સહિત સંબંધિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા ચૂંટણીના પગલે પોલીસે વિદેશી દારૂની હેરાફેરીને અટકાવવા માટે લાલ આંક કરતા બુટલેગર અને ખેપિયાઓની હુંઘ હરામ થઈ ગઈ છે અને બનાસકાંઠામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે। ત્યારે બનાસકાંઠાની LCB પોલીસની ટીમે ડીસા નજીકની આખોલ ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી વધુ એક ટવેરા ગાડી ઝડપી લીધી છે। જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચનાથી LCB પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JH સિંધવ તેમજ ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। એ વખતે બાતમીના આધારે ડીસા નજીકની આખોલ ચોકડી પાસે નાકાબંધી કરી GJ07AG4383 નંબરની ટવેરા ગાડીને આંતરી તલાશી લેતા ગાડીમાંથી 65,600 રૂપિયાની કિંમતનો 656 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેથી LCB પોલીસે 2,00,000ની કિંમતની ટવેરા ગાડી સહિત કુલ 2,65,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે આ ઓપરેશન દરમિયાન ગાડીનો ચાલક ભાગી ગયેલ હોય LCB પોલીસે તમામ મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સુપ્રત કરી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં જ ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્ત થયેલા બનાસકાંઠા જિલ્લાના માળી સમાજના આગેવાન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળીની લોકપ્રિયતા કેટલી છે તે તેમના સમર્થકો દ્વારા યોજવામાં આવી રહેલા સત્કાર સમારંભો ઉપરથી જણાઈ આવે છે। તાજેતરમાં જ રાજ્ય સરકારે મગનલાલ માળીની પક્ષ પ્રત્યેની નિષ્ઠા તેમજ ઉત્કૃષ્ટ કામગીરીની કદર કરી તેમને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિમણૂક કરતા મગનલાલ માળીના ટેકેદારોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે અને ઠેર ઠેર લોકો સ્વયંભૂ રીતે મગનલાલ માળીના સન્માન કાર્યક્રમોનું આયોજન પણ કરી રહ્યા છે। તાજેતરમાં ડીસાના રાજપુર વિસ્તારમાં પણ સ્થાનિક આગેવાનો દ્વારા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। રાજપુર સ્થિત ગોપાલપુરી મઠની બાજુમાં જ આવેલા મંદિર ખાતે યોજાયેલા આ સત્કાર સમારંભમાં રાજપુરના દરેક સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું ખાસ સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ પઢિયાર, મહેન્દ્રભાઈ પઢિયાર સહિત સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ, માળી સમાજના અગ્રણી અને લોકપ્રિય BK News ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીની તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ થતાં સમગ્ર જિલ્લામાંથી મગનલાલ માળી ઉપર થઈ રહેલી અભિનંદનની વર્ષા વચ્ચે આજે અમીરગઢ તાલુકાના યુવા અગ્રણીઓએ પણ મગનલાલ માળીનું સન્માન કરી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી। રાષ્ટ્રીય મીણા યુવા મહાસભાના બનાસકાંઠા એકમના અધ્યક્ષ, અમીરગઢ તાલુકા યુવા ભાજપના સફળ સુકાની અને BK News ચેનલના અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણા ઉપરાંત અમીરગઢ તાલુકા યુવા ભાજપના મહામંત્રી દિનેશજી ઠાકોર તેમજ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ અને પાલનપુર શહેર ભાજપના ઉપાધ્યક્ષ નરેશભાઈ રાણાએ આજે ડીસા ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીની શુભેચ્છા મુલાકાત લઈ તેમને શાલ ઓઢાડી સ્મૃતિભેટ આપી બહુમાન કર્યું હતું અને આ નવી જવાબદારીના સફળ નિર્વહન માટેની શુભકામનાઓ સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા। આવી ઉષ્માભરી શુભકામનાઓ બદલ મગનલાલ માળીએ પણ અમીરગઢના યુવા અગ્રણીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
ડીસા તાલુકાના સમૂહ ગામેથી વિપ્ર પરિવારની સગીરભાઈની યુવતીનું લગ્નની લાલચીએ કરાયું અપહરણ. યુવતીના પરિવારજનોએ કાંકરેજના રણાવાડા ગામના વિપુલ દવે નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડીસામાં ત્રાટકેલી ટી સિરીઝ કંપનીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલની દુકાનોમાં પાડેલા દરોડાથી ફફડાટ. બિનઅધિકૃત રીતે ટી સિરીઝ કંપનીના ગીતો ડાઉનલોડ કરતા દુકાનદારોનો માલસામાન જપ્ત. ગુજરાતની હદમાં પિકઅપ ડાલુ લઈ આવેલા શખ્સોએ હરિયાણાથી ચોખા ભરી ગાંધીધામ જતી ચાલુ ટ્રકમાંથી 50,000 વધુની કિંમતના ચોખાના કટ્ટાની કરી ઉઠાંતરી. પીડિત ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા તાલુકાના સમૂહ મોટા ગામમાંથી લગ્નની લાલચ આપી એક સગીરાનું અપહરણ થયાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના બાદ અપહૃત યુવતીના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે વિપુલ દવે નામના શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે ડીસા તાલુકાના સમૂહ મોટા ગામના ખેતરમાં રહેતો વિપ્ર પરિવાર 28 ઓક્ટોબરની રાત્રે ઘરે ભોજન પતાવીને ખેતર ઉપર સુવા ગયો હતો. આ વિપ્ર પરિવારમાં પતિ પત્ની અને તેમની એક સગીરા ખેતર ઉપર ગયા બાદ રાત્રે સૂઈ ગયા હતા અને સવારના સમયે પતિ પત્ની સિદ્ધપુર જવા નીકળ્યા હતા. તે દરમિયાન આ વિપ્ર પરિવારની સગીરા ઘરે એકલી હતી ત્યારે કાંકરેજ તાલુકાના રણાવાડા ગામનો વિપુલ દવે બાઇક ઉપર તેમના ખેતરે પહોંચી ગયો હતો અને ઘરે એકલી રહેલી સગીરાને લગ્નની લાલચ આપી તેણીને ભગાડી ગયો હતો. આ ઘટના બની ત્યારે બાજુમાં જ આવેલા અન્ય એક ખેતરના માલિક દલપતભાઈ જોઈ જતા તેમણે વિપુલ દવેનો પીછો પણ કર્યો હતો, પરંતુ વિપુલ દવે યુવતી સાથે બાઇક ઉપર સવાર થઈ ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ દલપતભાઈએ ઘટનાની જાણ વિપ્ર પરિવારને કરતા અપહૃત યુવતીના પરિવારજનોએ ડીસા દોડી આવી ડીસા તાલુકા પોલીસ મથકમાં કાંકરેજ તાલુકાના રણાવાડા ગામના વિપુલ દવેએ તેમની સગીર દીકરીનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસની તજવીજ શરૂ કરી છે. બનાસકાંઠાના થરાદ ખાતે સેદલાઈ વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની બદી સંદર્ભે પોલીસ મથકમાં રજૂઆત કર્યાની અદાવતમાં અરજદારને જાનથી મારી નાખવાની ધમકી અપાતા આજે અરજદારે ફરી થરાદ પોલીસ મથકે રજૂઆત કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. થરાદના સેદલાઈ વિસ્તારમાં રહેતો મૂળ વાવ તાલુકાના બુકણા ગામનો ચકાભાઈ મીર અને વિસ્તારમાં જ રહેતો જગતાભાઈ રાવળ અને તેની પત્ની મળી દારૂ જુગારની બદી ચલાવતા હોય સેદલાઈ વિસ્તારના રહીશ જાવેદભાઈ મીરે તાજેતરમાં જ આ મામલે થરાદ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી હતી, જેની અદાવત રાખી આ શખ્સોએ આજે બપોરે અરજદાર જાવેદભાઈ મીરના ઘરે ધસી જઈ જાનથી મારી નાખવાની અથવા તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી જિંદગી બરબાદ કરી દેવાની ધાક ધમકી આપતા જાવેદભાઈ મીરે આજે ફરી થરાદ પોલીસ મથકમાં રજૂઆત કરી આ શખ્સો વિરુદ્ધ પગલાં લેવા અરજ ગુજારી છે. આજકાલ પાયરેટેડ કોપીનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે, જેના લીધે મ્યુઝિક કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ટી સિરીઝ કંપની દ્વારા ગત મંગળવારે ડીસા શહેરમાં આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ હતી. ટી સિરીઝ કંપનીના અધિકારીઓએ ડીસામાં સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ અલગ દુકાનો ઉપર દરોડા પાડી ટી સિરીઝ કંપનીની પાયરેટેડ સીડીઓ સહિત એલઈડી સીપીયુ અને કીબોર્ડ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર ઉત્તર પોલીસને સુપ્રત કર્યો હતો અને આ મામલે દોષિતો સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. ટી સિરીઝ કંપનીના આવા ઓચિંતા દરોડાથી ડીસા શહેરમાં ટી સિરીઝ કંપનીના ગીત સંગીતનું બિન અધિકૃત રીતે ડાઉનલોડિંગ કરતા મોબાઈલ ફોનની દુકાનોના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાતની હદમાં પિકઅપ ડાલુ લઈ આવેલા શખ્સોએ હરિયાણાથી ચોખા ભરી ગાંધીધામ જતી ચાલુ ટ્રકમાંથી 50,000 વધુની કિંમતના ચોખાના કટ્ટાની કરી ઉઠાંતરી પીડિત ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
બનાસકાંઠા જિલ્લામાં ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે તેવી ચોરીની ઘટના બની છે. આ ઘટનામાં ચોરીમાં ગયેલો ભલે મુદ્દામાલ નાનો હોય, પરંતુ જે રીતે ચોરી કરવામાં આવી છે તે ફિલ્મી અંદાજથી કમ નથી. હરિયાણાથી ચોખાના કટ્ટા ભરીને જતી એક ટ્રકમાંથી પિકઅપ ડાલામાં આવેલા શખ્સો ચાલુ ટ્રકે ચોખાના 15 કટ્ટાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે હરિયાણાથી ચોખાના કટ્ટા ભરી કચ્છના ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રકે ગુજરાતની હદમાં પ્રવેશ કર્યા બાદ આ ટ્રકમાંથી ચાલુ ટ્રકે ચોખાના કટ્ટા ચોરાઈ ગયા છે. હરિયાણાથી ચોખાના કટ્ટા ભરીને નીકળેલી HR 46B 56 નંબરની ટ્રકે ગુજરાતની હદમાં પ્રવેશ કર્યા બાદ આ GJ02X 6844 નંબરના એક પિકઅપ ડાલામાં કેટલાક શખ્સોએ આ ટ્રકનો પીછો કરી ચાલુ ટ્રકની પાછળ લટકી ટ્રકની તાડપત્રી ફાડી ટ્રકમાં ભરેલા ચોખાના 15 જેટલા કટ્ટા ઉઠાવી પિકઅપમાં ભરીને ભાગી ગયા હતા. બાદમાં ટ્રક ચાલક ડીસાના બાચડવા ગામ નજીક હોટલ ઉપર જમવા રોકાતા તેની નજર ટ્રકની ફાટેલી તાડપત્રી ઉપર પડતા તેણે ટ્રકની તલાશી લીધી હતી. જે વખતે ટ્રકમાં ભરેલા ચોખાના 590 કટ્ટામાંથી 15 કટ્ટા ગાયબ જણાયા હતા, જેથી ટ્રકના ચાલક વિનોદકુમાર ધર્મચંદ પંડિતે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી પોતાની ટ્રકમાંથી 50,370 રૂપિયાની કિંમતનો ચોખાનો જથ્થો ચોરાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચાલકની ફરિયાદના પગલે ડીસા તાલુકા પોલીસે ચોરીની આ અચરજભરી ઘટનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ હાલ તો આ બનાવથી ટ્રક ચાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હમ કેથળ શા રહે થે ગન ધામ જા રહે થે ઓર રસ્તે મે પિકઅપ પીછે આઈ હમે નજર નહીં આઈ ઓર જહાં રુકતે થે હમ વહાં ગાડી રોકી ઉસકે બાદ પતા ચલા કે પિકઅપ પીછે સે લાઇટ બંધ થી આગે નીકળી ફિર બાદ મેં પતા ચલા ઉપર ચડ કે દેખ્યા તો ત્રિપાલ કાટ રખે થે ઓર 18-20 બેગ ઉતરે હુએ થે. હવે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 868-870 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 651-654, ઘઉંના 320, બાજરીના 245-281, તલના 1251-1300, અડદના 600-771, ચોળાના 695-721, રાજગરાના 765-796 તેમજ મગફળીના ભાવ 631-801 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજ બજારમાં એરંડાની 165 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 170, ઘઉંની 6, બાજરીની 384, તલની 6, અડદની 472, ચોળાની 16, રાજગરાની 83 તેમજ મગફળીની 35,000 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાસ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 175 રૂપિયા ઘટીને 30,125 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 39,700 રૂપિયા રહ્યો હતો. આજે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 39,500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ ઉપર પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત. જિલ્લા કલેક્ટરે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં રખાયેલા મતદાન માટેના VVPAT મશીનોનું કર્યું જાત નિરીક્ષણ. ડીસા તાલુકાના સમૂહ ગામેથી વિપ્ર પરિવારની સગીરભાઈની યુવતીનું લગ્નની લાલચીએ કરાયું અપહરણ. યુવતીના પરિવારજનોએ કાંકરેજના રણાવાડા ગામના વિપુલ દવે નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડીસામાં ત્રાટકેલી ટી સિરીઝ કંપનીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલની દુકાનોમાં પાડેલા દરોડાથી ફફડાટ. બિનઅધિકૃત રીતે ટી સિરીઝ કંપનીના ગીતો ડાઉનલોડ કરતા દુકાનદારોનો માલસામાન જપ્ત. ગુજરાતની હદમાં પિકઅપ ડાલુ લઈ આવેલા શખ્સોએ હરિયાણાથી ચોખા ભરી ગાંધીધામ જતી ચાલુ ટ્રકમાંથી 50,000 વધુની કિંમતના ચોખાના કટ્ટાની કરી ઉઠાંતરી. પીડિત ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.